સુરતમાં અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાતા ભાજપમાં નારાજગીના સૂર ઉઠ્યા હોવાની ચર્ચા વહેતી થઈ છે. વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ ચોખવટ કરતા કહ્યું છે કે પાર્ટી જે પણ નિર્ણય કરે તે મને શિરોમાન્ય છે. મને કોઈ નારાજગી નથી, પરંતુ મારા સિદ્ધાંતના વિરુદ્ધ થયું એટલે હું દૂર રહ્યો છું. હું મારા સિદ્ધાંત નહીં છોડું. મહત્વનું છે કે ભાજપમાં ભરતી મેળામાં કુમાર કાનાણી અડગા રહ્યા હતા અને જેને લઈ ભાજપમાં નારાજગીનું ગણગણાટ શરૂ થયો છે, ત્યારે હાલ કાનાણી કોઈ નારાજગી ન હોવાની સ્પષ્ટતા કરી છે. કાર્યક્રમમાં હાજર રહેવા માટેનો મારો અંગત નિર્ણય છે, એ કોઈ નારાજગીનો વિષય નથી, પરંતુ મારા સિદ્ધાંતનો વિજય છે. એ મારા વ્યક્તિગત સિદ્ધાંતનો વિષયને કારણે હું હાજર નથી. મારા અમુક સિદ્ધાંતો છે રાજનીતિની અંદર, રાજનીતિ અંદર રાજકારણમાં રહીને રાજનીતિ કરી રહ્યો છું, પરંતુ સિદ્ધાંતો સાથે હું રાજનીતિ કરી રહ્યો છું. આજે T20 વિશ્વકપ માટે ભારતીય ટીમની થશે જાહેરાત. આજે અમદાવાદમાં BCCIના ટીમ સિલેક્ટર્સની મળશે બેઠક. આજે BCCIના સેક્રેટરી જય શાહ સાથે કરશે બેઠક. સિલેક્ટર્સ સેક્રેટરી જય શાહ સાથે બેઠક કરશે. બેઠક બાદ T20 વિશ્વકપ માટે ભારતીય ટીમની કરશે જાહેરાત. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમની જાહેરાત થશે. વાઇસ કેપ્ટન માટે હાર્દિક પંડ્યા અને ઋષભ પંત રેસમાં છે, તો વિકેટ કીપર માટે સંજુ સેમસન, ઋષભ પંત અને કેએલ રાહુલ પણ રેસમાં છે. તો આજે બેઠક મળવાની છે. સિલેક્ટર્સની બેઠક મળશે જય શાહ સાથે. આજે બેઠક છે T20 વિશ્વકપ માટે ટીમ સિલેક્ટર્સની બેઠક છે. અરવલ્લીના મોડાસામાં યોજાયેલ સહકાર સંમેલનમાં કોંગ્રેસમાં ભડકો થયો છે. ધનસુરા અને બાયડના કોંગી અગ્રણીઓ ભાજપમાં જોડાયા છે. સહકાર સંમેલનમાં 200થી પણ વધુ કોંગી અને આપના કાર્યકરો બીજેપીમાં જોડાયા છે. સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ તમામને કેસરીઓ ધારણ કરાવ્યો છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિ ડેલિગેટ મનહરસિંગે કર્યો છે કેસરીઓ. ધનસુરા બાયડ તાલુકાના સરપંચો, પૂર્વ ડેલિગેટ્સ, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્યો ભાજપમાં જોડાયા છે. આ પાર્ટીની ધનસુરા તાલુકાની આખી સમિતિ ભાજપમાં જોડાય છે. ભારતીય જનતા પાર્ટીમાં આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર ભારતમાં અને સમગ્ર ગુજરાતમાં જે એમના વિકાસના કાર્યો એમણે જે કર્યા છે, એ વિકાસના કાર્યો અને ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવા માટેની એમની જે દૃષ્ટિ છે, એમની વિચારધારા સાથે હું એમની વિચારધારા સાથે આજે જોડાઉં છું. સહિત 100 જેટલા કાર્યકરો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. જે લોકોને પક્ષમાં ખૂબ જ અવગણના થતી હતી, નારાજ હતા, અને બીજું કે એમની અવગણના ખૂબ થતી હતી. વિકાસના કાર્યોમાં કાર્યકર્તાઓ તરીકે કોઈ દેખરેખ નથી રાખવું, એટલા કાર્યકરો કોઈ હતું. કેટલા કાર્યકર્તાઓને જોડાયા? 100. તો અમિત શાહનો નકલી વિડીયો બનાવી વાયરલ કરવા અંગે ધરપકડ. અમદાવાદ સાયબર ક્રાઇમે 2 આરોપીઓની ધરપકડ કરી છે. ભાષણના વિડીયોને તોડી મરોડી વાયરલ કર્યો છે. ફેસબુક પર નકલી વિડીયો મૂકવામાં આવ્યો હતો અને સતીશ વણસોલ RB બારૈયા નામના આરોપીની ધરપકડ કરાઈ છે. સતીશ વણસોલા અને RB બારૈયા રાજકીય આગેવાન છે. વિડીયો કોનાથી એડિટ કરાયો તેની પણ તપાસ ચાલી રહી છે. અમદાવાદ સાયબર ક્રાઇમના મતે આરોપીએ એડિટ વિડીયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. જો કે કોણે એડિટ કર્યું તે અંગે તપાસ ચાલુ છે. તેલંગાણામાં અમિત શાહની સભા હતી અને તેનો નકલી વિડીયો બનાવી વાયરલ કરાયો છે. પોલીસના મતે બંને આરોપીઓના બેકગ્રાઉન્ડ રાજકીય છે. હાલમાં બંને આરોપીઓના ફોન FSLમાં મોકલાયા છે. તો અમિત શાહનો અસલી અને નકલી વિડીયો બંને અમે આપને બતાવી રહ્યા છે, જેમાં તોડી મરોડીને આ વિડીયો એટલે કે એડિટ કરીને પોસ્ટ કરવામાં આવ્યો છે અને ખોટી માહિતી ફેલાવવાનો હેતુ હોઈ શકે છે. જોકે આ અંગે તપાસ ચાલી રહી છે. પૂછપરછ કરવામાં આવશે કે કોના કહેવાથી આ કરવામાં આવ્યો છે. જે પણ બંને વ્યક્તિઓના નામ સામે આવ્યા છે બંનેને પૂછપરછ કરવામાં આવશે અને ત્યારબાદ વધુ વિગતો પણ સામે આવી શકે છે. પરંતુ બેકગ્રાઉન્ડ રાજકીય છે તે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
કેન્દ્રીય ગૃહમંત્રી સાહેબની એક સ્પીચ હતી જેને એડિટ કરીને એ વિડીયો ખોટી રીતે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યું હતું. એમાં બે પ્રોફાઇલ હોલ્ડર, મુખ્ય એક સતીશ વંસોલા કરીને એમના ફેસબુક પ્રોફાઇલથી અને એક પ્રોફાઇલ હોલ્ડર રાકેશભાઈ બારિયા એમને પોતાના ફેસબુક સોશિયલ મીડિયા હેન્ડલથી આ એડિટેડ વિડીયો વાયરલ કર્યો હતો. એડિટેડ વિડીયો એમને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલથી પોસ્ટ કર્યો છે. જે વિડીયો એડિટ કરનારની હજી આપણે તપાસ ચાલુ છે. એમને વિડીયો કયા માધ્યમથી મળ્યો હતો, એમને ગ્રુપ વોટ્સએપ ગ્રુપના માધ્યમથી મળ્યો હતો, પણ એમાં હજી આપણે આગળ તપાસ કરીએ છીએ કે આ કઈ રીતનો વિડીયો એમને મળ્યો છે. એક સતીશભાઈ વંસોલા કરીને છે જે મૂળ પાલનપુરના છે અને રાકેશભાઈ બારિયા કરીને છે જે દાહોદના છે, લીમખેડાના, અને બંને જણ પ્રથમ દ્રષ્ટિએ પ્રાથમિક તપાસમાં રાજકીય સાથે જોડાયેલા છે. હજી અમે આગળ એમના બેકગ્રાઉન્ડની તપાસ કરી રહ્યા છીએ. તો આવતીકાલથી પીએમ મોદીનો ગુજરાતમાં ધુઆંધાર પ્રચાર. 1 અને 2 મે પીએમ મોદીનો ગુજરાતમાં પ્રચંડ પ્રચાર છે. 2 દિવસ ગુજરાતમાં રોકાશે પીએમ મોદી. 2 દિવસમાં 15થી વધુ લોકસભા બેઠકો માટે પ્રચંડ જનસભાને સંબોધિત કરશે. ગુજરાતમાં પીએમ મોદી 6 સભાઓ ગજવશે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતને આવરી લેવાશે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, આણંદ, ખેડા, સુરેન્દ્રનગર, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, જામનગર લોકસભા બેઠક માટે કરશે પ્રચાર. વિશાળ જનસભાને સંબોધિત પણ કરશે, જેમાં 1 મે બપોરના 3 કલાકે બનાસકાંઠાના ડીસામાં, બપોરના એટલે કે સાંજે 5 કલાકે હિંમતનગરમાં, બીજી તારીખે સવારે 11 કલાકે આણંદમાં, બીજી તારીખે બપોરે 1 કલાકે વઢવાણમાં, 2 મે બપોરના 3 કલાકે જૂનાગઢમાં અને સાંજે 5 કલાકે જામનગરમાં જનસભાને સંબોધિત કરશે. આ 6 જનસભાઓથી 15 લોકસભા બેઠકને આવરી લેવાશે. તો 2 દિવસનો ગુજરાત પ્રવાસ પીએમ મોદીનો, પરંતુ 2 દિવસમાં જે 6 જનસભા સંબોધિત કરવા જઈ રહ્યા છે તેનાથી 26માંથી 15 લોકસભા સીટોને આવરી લેશે. ઉત્તરથી લઈ સૌરાષ્ટ્રમાં જે રીતે જનસભાને સંબોધિત કરશે, મધ્ય ગુજરાતમાં પણ તેમની જનસભા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ફરી ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરશે. અમિત શાહ આજે અમદાવાદમાં પ્રચાર સભા સંબોધિત કરશે. નરોડામાં અમિત શાહની ચૂંટણી સભા છે. અમદાવાદ પૂર્વ બેઠકના ભાજપના ઉમેદવાર હસમુખ પટેલના સમર્થનમાં સભા કરશે. નરોડામાં આજની જાહેરસભાને લઈને શહેર ભાજપ પ્રમુખ અમિત પી શાહે નગરજનોને આપ્યો છે આવકાર. તો 4 મે દમણમાં દિલીપનગર ગ્રાઉન્ડમાં જાહેરસભાને સંબોધશે. દમણ દીવના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલના પ્રચાર માટે શાહ સભા કરવાના છે. આપને નિમંત્રણ પાઠવું છું કે આજે 30મી મંગળવારે સાંજે 7 વાગે કેન્દ્રીય ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહની જંગી જાહેરસભા નરોડા બજારમાં રાખી છે. આપને આપના પરિવાર સાથે પધારવા મારું ભાવભીનું નિમંત્રણ છે. વડોદરામાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું. માણીજામાં યોજાયું ક્ષત્રિય અસ્મિતા સંમેલન, જેમાં ક્ષત્રિયોએ કુળદેવીના સોગંદ ખાઈને શપથ લીધા છે. ભાજપને મત ન આપવાના શપથ લીધા છે. તો આગેવાન મહેન્દ્રસિંહ રાઠોડે રાહુલ ગાંધીને પપ્પુ કહી મંદ બુદ્ધિનું બાળક કહ્યું છે. દાંતાના ભચડિયા ગામે દાંતા, અમીરગઢ અને વડગામ તાલુકાના ક્ષત્રિય સમાજના લોકોનું સંમેલન યોજાયું. ભાજપના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલની હાજરીમાં ઉત્તર ગુજરાતનું સૌપ્રથમ ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું, ત્યારે ક્ષત્રિય સમાજના અગ્રણી જયરાજસિંહ પરમારે ભાજપને સમર્થન આપતા કહ્યું છે કે અમને તો રાજપૂત નહીં પરંતુ ભાજપૂત કહ્યા, છતાં અમે બોલ્યા નથી અને રાજપૂતો નહીં ભાજપૂતો કહી વ્યક્તિગત અમારું અપમાન કર્યું છે. એવા આગેવાન જેમણે સમાજમાં કોઈ ઋણ નથી અને પોતાની વ્યક્તિગત છબી ચમકાવવા માટે સમાજનું નેતૃત્વ કરી રહ્યા છે, સમાજના યુવાનોને ઉશ્કેરી રહ્યા છે. અને આ સાથે તેમણે કહ્યું છે કે ક્ષત્રિય સમાજની સામે નહીં, સાથે છીએ. ત્યારે ક્ષત્રિય સમાજના ભાજપ સાથે જોડાયેલા તમામ આગેવાનો ભાજપ સાથે છે અને ભાજપને સમર્થન કરશે. આ સમયે રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પણ વાતને સમર્થન આપતા જયરાજસિંહની વાત સત્ય ગણાવી. અમને તો ભાજપૂતો કયા છે તો પણ અમે બોલ્યા નથી, રાજપૂતો નહીં ભાજપૂતો, અમને વ્યક્તિગત અમારું અપમાન કર્યું છે તોય અમે સહન કર્યું છે. એવા આગેવાનોને કે જેમનું સમાજમાં કોઈ ઋણ નથી, યોગદાન નથી, પોતાની વ્યક્તિગત છબી